નહીતર અત્યારે બાજે જ ના આપડા એને કઈ જોતું હોય નહીં ચારણ પાસે કોઈ આવે તો એને મોજના તોરા છૂટી જાય કારણ કે અમારે હોવાને ક્યાંય ગોતવા ન જ આવી પડે અમારે આજુબાજુ ઘુમરા મારતી હોય હાવ હા એટલે ચારણ ડાય દાડો વીરો અચરાજ બેઠો હોય એટલે ત્યાં બધાય આપ આવ્યા છો પણ અમારો દેહી ડાયરો વધારે છે અને એમાંય હમણાં ભાઈ કહેતા હતા એમ આઈમાંય ખૂબ ભણાવવા માટે ભણવું જરૂરી છે ભણો છો અને ભણજો પણ બધું સમાજ છે પણ પ્રોગ્રામમાં આવેલા એમાં દીકરીઓ આવી હતી જુવાન દીકરીઓ અને મેં જોયું એટલા માણસમાં એ દીકરીઓ મુંબઈમાં 50 વર્ષથી રહે છે હોટલું છે બહુ સારું છે બધું પણ જુવાન દીકરીઓ આવી હતી ને એમણે જે આપણો પહેરવાન આંગળી પહેર્યા હતા ને દીકરીને જોયું મને એમ થઈ ગયું મારી પીઠળ અહીંયા આવી ગઈ મારી આવડ અહીંયા આવી ગઈ એ પહેરવે જોઈ હતી આપણને એમ થાય કે એ જે છે ને દર્શન એ બધાને એમ પગે લાગવાનું જ મન થાય સીધું એ તો હકીકત છે એ બધું સાચવવા જેવું છે હા એટલે ઈ સાચવવા જેવું છે બાકી બીજું અમુક ન હોય ઈ ખેર મારું ગજું નહીં બધાને ઓલો પણ આવે ચારણ ને ચારણ નો નશો હોય પછી બીજા નશાની ક્યાં જરૂર છે યાર સોનભાઈ માં કેતા હા બાકી આપણી પાસે બધું છે અમુક એવું છે કઈ હોય આડાવડું થોડુંક થઈ જાય પધારો પધારો મહેમાન બધા મહેમાનો આવે છે ને ફરી ફરી ને અહીં ભૂવા હતા કેવા ભોળા હતા રોટલા બોટલા ખાતા ક્યાંય ગયા માણહુરભાઈ ને હા જો એ પાસે દેખાતા નથી બોલો નકર આયોજક હોય તો હમાતો ન હોય ક્યાંય હું આયોજન કરો છું મારો જગ્યા રાખી જો સેટા રહી જો આ ઈ ક્યાં બેઠા એ ગોતવા પડશે આ મજા છે ને ભાઈ હા એટલે એવો આ કાર્યક્રમ આપ બધા અહીંયા આ બાજુ ડાયરો બેઠો છે કઈક ઊભા છે અનુકૂળતા હોય બેસી જાવ ને કદાચ નહીતર પધારો શાસ્ત્રી દાદા છે ને પધારો પધારો બાપા પધારો ઉપર વયા પધારો પધારો શાસ્ત્રી દાદા જેના સ્વમુખથી ભાગવત નું જ્ઞાન યજ્ઞ તમે શ્રવણ કરી રહ્યા છો એ બધા જ મહેમાનોનું ફરી ફરી અને સ્વાગત કરી અને વાત તમને એ કરતો હતો કે ખૂબ આનંદ કરાવવાની કોશિશ અમે કરીશું સારી વાતો ગીતો દુહાસન આપના તરફથી અહીંયા ઘોળ રૂપે આવશે અહીં રહેવાનું છે આપ જાણો છો કારણ તમને કહું કે અત્યારે આપણે બધા આપણી રીતે હવહોના ધંધામાં વ્યસ્ત હોઈએ છીએ જે જેનો જે ધંધો હોય કોઈ માલધારી હોય કોઈને ડેરી હોય કોઈને નોકરી હોય કોઈની ખેતીનું હોય કોઈ બિલ્ડર હોય કોઈ આમ હોય કોઈ જે ધંધો હોય એમાં વ્યસ્ત હોઈએ છીએ આપણે આપણે ટાણે દાડાનું ધૂપેલિયું હાંજ સવાર ન ફેરવી શકીએ આપણે માં વીજવાસણનું માં પીઠળનું ધૂપેલિયું કદાચ વખત ન આવે મંદિરે આવીને કરવાનું ઘરે કરતા હોય પણ આ બેઠેલા બધાને કહી દો કે આ દાડો દુનિયાના બધાય કેળા બંધ થઈ જાય જગતના ચોકમાં એમ લાગે કે મારું કોઈ નથી મારું કુટુંબ મારું નથી મારા કોઈ મારા નથી મારા હગા મારા નથી તેથી વાસરો દાડો એમ કે મારે પેઠે આવી જાય દુનિયામાં તને કોઈ રૂવાડું ખાંડું થવા દઉં તો દાડો વસરાજ નો કેવો દાડો વાસરો નો કેવો ભલા માણસ ઈ વાસરો અહીં બેઠો છે એટલે વાત તમને ઈ કહું છું હું કે આપણે કાંઈ મંદિરે અહીં ધૂપેલું ફેરવા ન આવી હકીએ પણ માની કૃપા હોય સારું દુજાણું હોય અથવા તો કોઈ બીજા કોઈ વ્યવસાય હોય દુકાન હોય હોટલ હોય બીજું હોય ત્રીજું એમાં તમારે કૃપા હોય તો 1 વર્ષના 10% આજે એમ થાય ભલે નીકળી જાય અને અહીંયા જો તમે ગોળ કરશો લખાવી દેશો ને એટલે હાંજ હવાર ધૂપેલિયું ફરે એમાં આપણો ભાગ થઈ જાય આજી વાત હકીકત છે કે એમાં મારા દિવેલનો ભાગ છે મારું એમાં દિવેલિયું છે એટલે દિવેલિયું પુરાઈ જાય 365 દિવસનું 1 વર્ષનું એ દિવેલિયું દાડાના સાનિધ્યમાં પુરાઈ જાય એ રીતે આપ બધા અહીંથી ગોળ કરજો સંસ્કૃતિની વાતો અહીંયાથી અમે કરીશું આ ગ્રાઉન્ડ કઈ નાનું નથી પણ છતાં એમ ભરાઈ ગયું છે એ આપ બધાનો પ્રેમ છે અને સરસ રીતે આપ સારો મોજ આવે ને મેં કીધું એમ આપતા રહેજો અને હોય તો અપાય ન હોય તો પડકારો આપણા બાપનો આગવો છે એમાં કઈ કોઈનો ભાગ પાડવાનો છે નહીં અને પડકારા ઉપર જ જીવી જવાય કોઈ કોઈને કઈ આપી દેવાનું છે જ નહીં કોઈ દી પણ સારા માણસનો પડકારો હોય ને તો ગરીબ માણસના વરા પડકારા ઉપર ઉકલી ગયા એવા કેટલાય દાખલા છે ભલા માણસ નબળો વિચાર દે એની પાસે બેહતા નહીં એક ભલામણ કરી દો ભગત બાપુએ કીધું હો કાયર હારા પણ એક નબળો ઓહાણી હારો નહીં તમે કાંઈ ખારું કરવાનું ખાલી વિચાર કરો ને કે સપ્તાહ કરવી મંદિર બનાવવું કે અમારા કુટુંબને ભેળું થઈને માતાજીનું આ કામ કરવું નિવેદ કરવા મેળો આમ તરત કે ન થાય ખવાઈ જાય કે તું નીકળ અમે કરી લેવું કહ્યું નબળા ઓહાણીને પાસે રહેવા જ ન દેવો તમે વિચારો કે થોડુંક ડેરી બેરી કરી ભેહું માન બધું સારું છે પણ કાંઈક ધંધો બીજો હોય તો આ વરસાદ બધું બગાડે ને કાં આમ થઈ જાય ને કામ સારાનો મેળ નહીં તો થોડોક બીજો ધંધો હોય તો સારું થયું કે ન કરાય એમ કે તું નહીં કઈ નબળા ઓહાણ વાળા પાસે કોઈ દી બેહવું નહીં ખરાબની કોઈ દી મિત્રતા કરવી નહીં ગોલા ઊંધી ગોઠડી
ઈ તો ખાખર હુંદી વાડ હળવે હળવે છાંડીએ જેમ પાણી છાંડે પાળ એમ એને ભૂલમાં મિત્રતા થઈ જાય ને તો ધીરેક દઈને મૂકવો ખરાબ માણસની મિત્રતા થઈ જાય ને ભૂલમાં તો પરબારો છોડવો નહીં નકર અકલ મઠા લોટકા બહુ હોય એને ધીરે ધીરે મૂકો જેમ પાણી છાંડે પાળ એટલે એવી વાતો અહીંયા કરવા માટે આવ્યો છું અને અહીંયા આપ બધા સરસ રીતે ગોળ કરશો મેં કીધો એમ ફરી ફરીને કહી દઉં આપના તરફથી દિવેલીઓ અહીં નોંધાઈ જાય તમે 100 રૂપિયાનો ગોળ કરશો 500 નો કરશો 1000 5000 તમારી જેવી જોગમાં એ જે આપ્યું હોય એ પ્રમાણે આપણે આપી શકાય એ હકીકત છે વિદુર નીતિની એક બહુ સરસ વાત કરીને પછી શરૂઆત કરું વિદુર નીતિમાં બહુ સરસ લખ્યું છે અહીંયા યુવાનો અમને સાંભળે છે પણ પાઘડીઓ અમારી ઘણી દેખાય છે હું તો રાજી થઈ જાઉં આ જોઉં ત્યારે આ બધું સાચવવા જાઉં આ સેલી પેટી છે હો હવે અમુક વર્ષો પછી હવેની પેટીને આ જાણવા જોવા નહીં મળે પછી અને એક વાત મારા જાહેર પ્રોગ્રામમાં ગમે ત્યાં બોલ્યો છું તમે સાંભળ્યું હશે અહીંયા જ કહું એવું નહીં કે તમે મોટા થતા હોય જુવાન થાવ યુવાનો અહીં બેઠેલા કોઈ 15 વર્ષનો છોકરો હોય 15 થી 20 વર્ષના થાવ ને ત્યાં સુધી 5-10 મિનિટ કે 15 મિનિટ આજુબાજુમાં કોઈક આવી પાકડીઓ એટલે વડીલ હોય ને એની પાસે હાંજે મોબાઈલ બોબાઈલ એક બાજુ મૂકીને કે સ્વિચ ઓફ કરીને બેસજો ને એમ કહેવાનું જૂની વાતો કરો વડીલ પાસે બીજું કાંઈ નહીં એવી 5-10 મિનિટ કાયમ તમે 2-5 વર્ષ વાતો સાંભળેલી હશે ને આગળ જીવનમાં કોક દી કેવા આંટવા ને એવી આંટી આવે ને માતાજી નો આવવા દે પણ એવી આંટી આવે તો યુનિવર્સિટીમાં લીધેલું જ્ઞાન તમને બહાર નહીં કાઢે આ પાઘડીઓ કીધેલી વાત તમને બહાર કાઢશે એ ગેરંટી આપું છું અહીંયા છે કોઈ દીકરી હોય 15 વર્ષની 17 વર્ષની તો એ કોઈ ડોસીમાં પાસે છેલ્લી લગ્ન ને વાર હોય 2-4 વર્ષની ત્યારે ખાલી 15-15 મિનિટ બેહે ને કોઈ ભરત ડોહી પાસે અને ઈ એની આગળ જીવનમાં કેટલો સંઘર્ષ કર્યો કેમ આગળ આવ્યા કેમ છોકરા મોટા કર્યા શું શું સંઘર્ષ આવે પરિવારને કેમ હાચવાય હારે ગયા પછી દેરિયા જેઠિયા કુટુંબ પરિવાર પોતાના આ તે એની હારે રહીને એમ ધીરે 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 જેમ દૂધમાં પાણી ભળે એમ ભળી જાવું ઈ જ્ઞાન જે ઈ વ્રત ડોહીમાં આપશે ને ઈ કોઈ યુનિવર્સિટી નહીં આપી હગે કોઈ સ્કૂલ નહીં આપી હગે ઈ તમને હકીકત કહું છું હા એ એટલે એ જે છે એ આ પ્રોગ્રામોમાં આપણે શીખવા મળે છે અને એ વાતો સાચવી છે યુવાનો પાસે આજે બધું છે તાકાત છે બળવાન છે સુરવીરો છે લડી લે એવા છે પણ ધીરજ અને વિવેક બહુ જરૂરી છે તમારી પાસે ગમે એટલા રૂપિયા હોય બધું હોય પણ વિવેક રૂપી કાંટેલો કાંટો બગડેલો હશે ને તો કોઈ તોલ કરવા નહીં આવે ભગત બાપુ કહેતા કે એક કાંટો આખો સોનાનો હોય તોડવાનો જે કાંટો હોય એની પ્લેટ સોનાની હોય ત્રાજવા સોનાના હોય હાંકડું હોનાની બધું આખો કાંટો હોનાનો હોય એક એક કાંટો આવો હોય લોઢાનો આખો કાંટો પ્લેટ થી લઈને આખો કાંટો લોઢાનો બે કાંટા એક આખો પોતે કાંટો હોનાનો એક લોઢાનો પણ હોનાના કાંટાનો કાંટો તોલ કરવામાં બગડેલો હોય ને તો આપણે કંઈક લેવા માટે જઈ કંઈક હોનાના કાંટાને સેટો મૂકી દો ને આ લોઢાને કાંટે જોખીને દો કાં ઓલો હોનાનો થયો હોનાનો હોય તો કાંટો બગડેલો એમ જીવતરમાં વિવેકરૂપી કાંટો બગડેલો હોય છે તમે હોનાના આવશો તો દુનિયા ધક્કો મારી દે કે આની પાસે તોલ ન કરાવાય તોલ ન કરાવાય ગમે અવડાવો ગમે એટલા રૂપિયા હોય ગમે એ હોય પણ આની પાસે તોલ ન કરાવાય એ તોલ કરાવવા માટે જે દુનિયા આવે એ તોલ વાળા પાસે બેહજો ભલે થોડો વાર લાગે ધીરજ બી ધર્મ બીજ ધીમે વધે વડ પીપળ પરિવાર પણ એરડ કેરડ ને આંકડો એને વધતા લાગે નહીં વાર એમ કદાચ થોડુંક આગળ આવવામાં વાર લાગે પણ એ ખબર પડે એક વાત હમણાં હું કહેતો રહું છું ડાયરામાં કે પેલાનો જમાનો આ વડીલો બેઠા એમને પૂછો એમને ખબર પેલા પૈસા વાળા થઈ જાય ને કોઈ પૈસા વાળા લાખોપતિ થઈ જાય લાખોપતિ ઘણું કહેવાતું 1 લાખ રૂપિયા વાળો તો લાખોપતિ કહેવાય અધલાખિયા કહેવાતા ઘણા આમાં વડીલોને ખબર હોય છે પેલા રૂપિયો થઈ જતો તો 2-5 પેઢી સુધી ઉપાધિ નહીં આમ પૂછજો વડીલો 5 જ પેઢી સુધી ઉપાધિ નહીં જો રૂપિયા હારી પેટ થઈ ગયા હોય તો એ સારું હતું રૂપિયો કમાવામાં બહુ વાર લાગતી ગાડાના પૈડા જેવો કહેવાતો પણ એકવાર રૂપિયો થઈ ગયો ને એટલે બધા એમ કહેતા કે આને તો 7 પેઢીનું હાજુ થઈ ગયું ઉપાધિ નહીં પેલા એવું હતું હવે એવું નહીં 100 કરોડના માલિક હોય ને 100 કરોડના માલિક અને ફતન દિવાળીઓ છોકરો જો જન્મો ને તો 100 કરોડ કેમ ઉડી જાય તમને ખબર નહીં રહી ને હવે રોડ માથે આવી જાય તમારું મહાણી છે એટલે દાડો કરવા જેવું ન રહેવા દે હા એ હકીકત ઈ નક્કી કરી લેજો તમે એટલે હવે શું કરવાનું બાળકોને હારા સંસ્કાર દેવાના એ વિવેકી થવો જોઈએ હારા પાસે બેહેવો થવો જોઈએ હું ઘણી વાર બોલ્યો છું તમારી યુવાનો ઉપાધિ ન કરતા એક પણ રૂપિયો ન હોય તો મારી પાસે કાંઈ નથી મનુષ્ય દેહ હિંગોળ મળ્યો છે પ્રભુનો શું ઉપકાર નથી 1 રૂપિયો ન હોય તો ઉપાધિ નહીં હારા માહોલમાં બેહવાનું ચાલુ કરી દો સારા માણસો પાસે બેહવાનું ચાલુ કરી દો 10 વર્ષમાં ક્યાંય ફૂગી જાઓ બાકી તમારી પાસે ગમે એટલું
હોય છે અમુક ઊંધિયું માં ઘરી ગયા ને તો બંગલા ગાડી ફાર્મ એ કરે વેસાય નહીં, તમને ખબર નહીં પડે કે આ લે લે આ તો હવે ખબર પડી આની બેહવાનું કારણ. એ વાતો છે, એ જીવતર ની વાતો કરવા માટે તમારી સામે હું આવ્યો છું. હા, અને વાહ વાહ વાહ, સરસ સરસ, હજી તો ઘણું આવવાનું, આ તો શરૂઆત છે. એટલે આ શરૂઆતમાં વાતો કરવાનું કારણ એ કે આપણી પાસે આજે બધું છે, યુવાનો પાસે ખૂબ તાકાત છે, બધું છે, પણ વિવેકરૂપી લગામ એ આપણે ઓછી થતી જાય. પહેલાના જમાનામાં ખબર હતી, બાપ હોય કે મા હોય એની બીક કેટલી હતી, એનો ડર કેટલો હતો, ખબર હોય કે મારા બાપુને કોઈ કહી દે ભૂકા કાઢ નાખે. એ બધું સાચવવા જેવું હતું, અટાણે તો આપણે તો હજી બહુ વાંધો નથી. બાકી મેં જોયું છે શહેરમાં આ પરીક્ષાઓ આવતી હોય ને, હતર હતર વર્ષની દીકરીઓ દીકરાઓ, તો એના મા બાપ ફફડાટીઓ લેતા હોય, હા બોલતા નહીં, હરર પરીક્ષા ચાલે છે, બોલતા નહીં, એક્ઝામ ચાલે છે, હા ઈ કે કાં તો કે નકર મામાર દીકરી મરી જાય, કારણ કે દીકરો મરી જાય, અરે ત્યાં જન્મું જ મરેલું છે તારું, હવે ક્યાં આમાં મરવા જેવું છે. અને એને એને મરી જવાની બીક કે અમારી દીકરી દીકરો સુસાઈડ કરી જાય એકચ્યુઅલી. અને અમારે શું હતું ખબર, અમે અમે જે ભેવું સરતા ને ત્યાં આમાં અમારે બધા વડીલો હોય છે એમની ખબર, આપણે શું હતું ખબર, મરી જાય એમ નહીં આપો માર નાખશે હો, ખબર પડી તે હું તોફાન કરતા હોય કે બાજતા હોય કે આમ કર્યા હોય કે ટાણી ઘરે ન આવે, આ આ જને હાચવા જેવું છે. એના બાપા એ ઉભા મોર ના ધોકા પબેડા દીધા હોય ને, એ કોઈ દી કોઈ માર ખાઈ ન આવે, જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. હા, એ હકીકત છે. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એ સંસ્કૃતિની વાતો કરવા માટે આવ્યા છે. જીવતરમાં ઘડતર ભગત બાપુ કહેતા કે લોક સાહિત્ય છે, મેઘાણી એમ કે માના ધાવણ જેટલો ગણ કરે છે. ભગત બાપુ એમ કે છે કે જેમ હોનાના ઘાટ ઘડા હીરાના પેલ પાડી પાડીને ઘાટ ઘડા, એમ માનવતાના લોક સાહિત્ય છે એ ઘાટ ઘડે છે. એટલે આપણા ડાયરા થાય એની સાથે સાથે આવું કોઈ મંદિરનું માધ્યમ હોય તો એમાં ગોળ થાય, એટલે એ કરતા રહેજો. એક કડી કઈ પછી દુહાસન થી શરૂઆત કરું, એટલે કે મોરલા તારો એજ થોડી ઘડી મને તેની અસાટી લો કાંઠ મારી ખોવાયેલી એક વાત લઈને હું હવે છેલી વાર હાથ પાડી લઉં. હે મોરલા થોડીક વાર તારો અસાટીલો કંઠ મને દે ને, તો આજ વાસરા દાદાના સાનિધ્યની માલિકો રૂપ પ્રોગ્રામ દેવા આવ્યો છું, તો અમારી સંસ્કાર ને સંસ્કૃતિ દાતારી સુરવીરતાની વાદળીઓ વરસતી હોય એ આડાવળી ગઈ હોય પાછી એને અહીંયા બોલાવી લઉં. મોરલા તારો થોડી ઘડી મને દેવી અસાટીલો કંઠ ખોવાયેલી વાદળીને હું છેલ્લી વાર હાથ, એક એક શબ્દના મોતીને પીવે એવો ડાયરો અહીં બેઠો છે, શબ્દોને સમજી શકે એવો અહીંયા ડાયરો બેઠો છે. એટલે મારે વાતો એવી કરવી, પણ દુહાસન થી શરૂઆત કરું, એટલે જય વછરા, જય વછરા.
આજે રામ રાવણ ના યુદ્ધ માં તારો બજરંગી અવતાર શિવ નો 11મો રુદ્ર એ જ હનુમાન હનુમાન એ જ દાડો વીર વસરાજ ઈ તત્વ સોલંકી વીર વસરાજ માં ભૌમ માં આ ધરતી માં જે પ્રાગટ્ય થયું જેણે જન્મ લીધો તો એ પ્રાગટ્ય દિવસ દાદા વીર વસરાજ નો પ્રાગટ્ય દિવસ છે આજ એટલે દાદા વાસરાના પ્રાગટ્ય દિવસની આપ બધાયને વધાય આપી અને બે હાથ ઊંચા કરીને વાસરા દાદાની એક જય બોલી એનો જન્મોત્સવ છે આજે દાદા વાસરાનો દાદા વીર વસરાજ
વસરાજ ના સાનિધ્યમાં થોડા છંદો ને સપાખરા લઈને મારે પ્રસંગો કેવા ગીતો કેવા છે આપ આટલી બધી સંખ્યામાં આવ્યા છો એટલે ઘણી બધી વાતો અમને આ મંદિર થી ધક્કા મારે છે અને આ હાલાર ની ધીંગી ધરતી છે જ્યારે જ્યારે આવ્યો છે ત્યારે તમે પ્રેમથી મને વધાવ્યો છે એનું ખૂબ સાંભળવા માટે આપ આવો છો એટલે પણ એની પહેલા વધારે નહીં પણ 30 સેકન્ડ માટે વાસરા દાદો એટલે શિવનો અંશ છે વધારે હેરાન નહીં કરું પણ 30 સેકન્ડ માટે છેલ્લે બેઠા ન્યા સુધી આ બાજુ ઊભા છે એ હોત માતાઓ બહેનો બધાએ 30 સેકન્ડ હું શિવ તાંડવ ગાઉં આટલા જાણાના તાલીનો નાદ એ કાર્ય પડે એટલે આ જે કાંઈ થોડા ઘણા વાયરસ ને ફલાણું ઢીકડું આવે છે ને એ પાછા દરિયામાં વયા જાય દાડો વાસરો બધાય ને એ કરોડ દિવાળીયું કરે એટલે હમણાં તાલ વાગે એટલે તમને કેમ વગાડવી ખ્યાલ આવશે મને 30 સેકન્ડ એટલે અડધી મિનિટ એક મિનિટ એની અડધી મિનિટ માટે બે હાથ ઊંચા કરીને આવી રીતે મને તાલ આપજો બહુ વડી લો ટેવ ના હોય તેને વાંધો નહીં એ પડી છે આ છોકરે તો ઉપાડો લઈનો હાવ પણ આ એક નાદ છે ભજન ભાવમાં જરૂરી છે એક તાલીનો નાદ આપણે ત્યાં ધર્મ માટે આપણે કહેવાય છે એટલે ઊંચા હાથ કરીને 30 સેકન્ડ ખાલી મને તાલીનો નાદ આપો હમણાં તાલ વાગે એટલે તમને ખ્યાલ આવશે ખમા ખમા હાલાર આ હા હા કેવું તાલી છે હાલાર યાર બેનું દીકરીઓ ભીનું થોડા કોસા દેખાતા હા તો ભાઈ એટલા રવા દેતા નહીં બધ્યું ભીનું બધ્યું આળા કરવામાં હાહુ ખીજાય છે મારું નામ દી દઈ
બાકી જેના પેટાળ પાપી હો એ એની ફખ ના તુજે ભુદરા ભુદરા આહા આહા ખમા ખમા ભાઈ 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 મારે કહેવા છે આ 18 વર્ણ અહીં બેઠું છે અહીંયા મારી સામે ચારનો બેઠા છે એમ રબારી ભાઈઓ બેઠા છે ઇતર સમાજના મિત્રો અમારા દરબારુ ડાયરો બેઠો છે જાડેજા છે અને આ ધરતી એવી છે થોડુંક આપણે આમ જગ્યા જેવું કરજો બેનું દીકરીઓ માવડીઓ આવે છે તો થોડુંક આમ વચલી જગ્યામાં વૈયા છે તો વાંધો નહીં એટલે ભૂમાનું જીવમાનું એવું કેવું છે કે સ્ટેજ ઉપર થોડું ભાર વધારે થઈ ગયો એટલે હવે કોઈ જુવાનો અમુક ન આવે અને બહુ જરૂરિયાત ન હોય થોડા નીચે વયા જાય જીવમાં ભૂમાનો એવો આદેશ છે શું છે થોડુંક વધારે ભાર થઈ જાય ને તો બેસી જાય તે જેવું થાય આપણે કાર્યક્રમ અને આ માવડીઓને વસલી જગ્યા ભા અહીં કોને ત્યાં જવા દો અહીં અહીં વિસ્મે જો પીવું એમાં જ બિહાર દીધું છે માણુરભા ઈસ બિહાર દીધું છે એ વિસ્મે જગ્યા પડી છે આ ડોહિયો બધા બિહાર દીધું એને એટલે આમ ઢુકડું ઢુકડું લાગે ને કે સેટે જ જોઈશે છોકરો હું ગાતો હશે હા ઈસે વિસ્મે જવા દઉં છે એ વિસ્મે પટ ની હારું જ રાખ્યો હતો યાદ હા થોડુંક અને હવે તેજ માથે બહુ ચડતા ને જુવાનડા અમુક બહુ જરૂર ન હોય તો યાદ આવો ભૂમાનો આદેશ છે એટલે હું કહું છું અહીંથી હા એવું વિસ્મે થોડીક જગ્યા કરીને પરાં વ્યાં જાઓ ભણી વાહ વાહ બધા એવું કરો જાઓ ખમા 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 રંગ હો ઘોળ કરો છો ને આપો છો એટલે પિંગલસી બાપુ નો છંદ હા જાડે જો હા
તડકે તરખંડા નસુર મુત્રંડા ભાઈ પ્રે કુંડા ચામુંડા માં ભાઈ પ્રે કુંડા ચામુંડા આહા કેવો યોગ થયો છે ભાગવતનો જ્ઞાન યજ્ઞ પવિત્ર ભૂદેવના સ્વમુખેથી અહીંયા ગંગા વહે છે એમાં આપ બધા ડૂબકી મારો છો એક બાજુ નવલા નોરતા સંદીપભાઈ ચાલી રહ્યા છે માના ભગવતીના દિલીપભાઈ નવલા નોરતા ચાલી રહ્યા છે પ્રથમ શૈલ પુત્રી તૃતમ બ્રહ્મચારિણી તૃતમ ચંદ્રઘંટા તૃતમ કુષ્માંડા પંચમી સ્કંદ માતા છઠ્ઠી કાત્યાયની હાતમી કાળરાત્રી આઠમી મહાગૌરી અને નવમી સિદ્ધિદાત્રી એવી દુર્ગાઓ જ્યાં ધીરે 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 આભા મંડળમાંથી નીકળે હા એ ભૂઈમાનું ફરીવાર કહેવાનું થયું છે થોડું જુવાનડા હોય વડીલોને એમ ન કહી શકી બે પાંચ દસ જુવાનડા ભૂઈમાનું પાછું કહેવાનું એવું થયું છે થોડા થોડો તેજ ને એવું હોય બે સ્વયંસેવક હોય જરાક આવી અને કયો એટલે સ્વયંસેવક બે જુવાન આવીને તમે જ કયો ભાઈ આવા હા એટલે એવું કારણ કે સ્ટેજ માથે આમ ઓલી બાજુ આમ તો જો બધી શ્યારે બાજુ એવું અકડે ઠાટ જ છે પણ હું તો આપણો કાર્યક્રમ આવો સરસ દાદાના માટેનો આ પ્રોગ્રામ છે આ એક ધર્મ કાર્ય છે એમાં જો કઈ તૂટું બીટું હોય તો થોડીક વાર લાગે ને હમું નમું કરો બાકી બીજું કઈ થાય નહીં આપણે પડીને ઉભા થઈ જાય પાછા એટલા બધા હું વાળા હજી થયા નથી ગોથુમારી ઉભા થઈ જાય પણ એવું થાય એટલા માટે ભૂઈમાનું પાછું કહેવું છે અને ભૂવા તા એવું હોય તો માનુભાઈ તમે કયો વડીલો હાથ જોડીને કહે છે હવે પણ હા હા એવું પણ વાહ ભાઈ વાહ એટલે હું તમને વાત કરતો તો નવલા નોરતા ચાલે છે જોગમાયા હું જગદંબા હું હા આવશે આવું બધું ધીરે ધીરે હજી તો ઘણું આવશે પવિત્ર ચારણ છે વાહ વાહ હા એટલા માટે કોપે નભ કડકત ધરણી ધડકત અને ખાસ કરીને ઓલા ટાવર ઉપર જે સીડ્યા છે ને આખો ટાવર આવશે તો નુકસાન થાય કોકને લાગી ભાગી જાય આવો સરસ કાર્યક્રમ ચાલે છે ને વિશ્વમાં દવાખાને કારણ કે એમાં બહુ વજન હોય બહુ વજનદાર હોય બે પાંચ જણા ન બનવાની ઘટના બની જાય માથે પીડ્યો હોય ને તો પાંચ દસ જણા લેતો જાય એટલે ખાસ જોઈજો આપણે આ જરૂરી છે જોવું હા બસ એવું ના ના માતાજી ન થવા દે પણ માતાજી એમ તો આપણને કહે ને કે હવે તમે મોટા થઈ ગયા છો એમ આપણા વડીલ મુરબી ભીખુદાન બાપા એક બહુ સરસ વાત કરતા કે સ્ટેજમાં સડી નામ પગે લાગી ને સડવા ટણે તો એને કોકે કીધેલો કે અમે સ્ટેજ ઉપર આમ કરીને છેડે તો કોકે પૂછ્યું આ શું કર્યું તો કે માતાજી લાજ રાખજે એમ એમ કીધું તો કે આજ સુધી માએ રાખી હવે તમને રાખી લ્યો આવડા બધા થઈ ગયા છો એમ માએ એમ કે થોડુંક ધ્યાન તમારે રાખું થોડુંક હું રાખું એટલે માતાજી ન થવા દે પણ આ ઇલેક્ટ્રોનિક ના લોઢાની બધી વસ્તુ છે ને એ કઈ આપણો હક પણ ન રાખે ગદની એક આ લાઈટ છે આ એને આપણે એમ કહી કે હે લાઈટ તું તો નીચ ના પેટ ની છો એમ કહીને અડી તો એટલો જ કરંટ આવે ને એમ કહી મારી માં છો તું તને પગે લાગુ એમ કરીને અડો તો ઝટકો હરખો જ આવ્યો ગાળ દઈ વધારે ઝટકો આવે ને પગે લાગી ઓછો એવું ન હોય એમ આ બધી વસ્તુ એવી છે અને એટલે થોડું હવે બાકી તો આમ મજા આવે બધું લુંબો ઝુંબો છે એવો હાવ પારેથી ભેહ ને દૂધ ની તર જામે ને એવો ડાયરો જામ્યો છો આ હા કર રૂપ કરાળમ નહદ નતાળમ ભક્તા ભાવમ ફિકરાળમ મારું બીપી વધી ગયું કે જરાક બહાર ઘૂમરો મારી આવું ત્યાં બીપી વધી જાય આપણે કઈ ફેર ન પડે
બાપુના બહુ સરસ દોહા છે પછી મારે સપાખરા તરફ જવું છે કાક બાપુના એક એક દોહા હોય આમ એવું જબર કામ કરે જીવનમાં આપણે ઉતારવું હોય તો મને ગમતો એક દોહો ભગત બાપુએ કીધું મોટા માણસની ઓળખાણ શું મોટો માણસને ઓળખો હોય તો કેવી રીતે ઓળખાય મોટો કોને કહેવાય એનો દોહો છે કાક બાપુનો ગગુભાઈ શું કહે છે દરેડ થી પંચ બી પોલીસ સ્ટાફ બધો આવ્યો છે એમનું પણ ભુવાતા વતી માડી વતી અને અમારા વતી ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ એમને થોડી જગ્યા આપજો બધા પોલીસ સ્ટાફ આવ્યા છે એમનું પણ અમે અહીંથી સ્વાગત કરીએ છીએ ગણ કર્યા કોખા કરે અવગણ ભૂલી જાય કાગા ઈ તો કહેવાય મોટા મનના માનવી અને હવે જોગમાયા ને દાડા વાસરા દાડા ને હે વાસરા મુંજા ભા કૃપાનો વરસાદ એવો વરહાય અહીં આવેલા બધા ઉપર કે કાયમ ના માટે જોગમાયા રખો એના રખવાળા કરતી રહીએ અને બધાય દીધા જેવા કાયમ રાખે દાડો વાસરો અને માં જોગમાયા અને કેવો વરસાદ વરહાવે કેવું હોય તો સાનિધ્યમાં હું તમે બેઠા છે એક ચારણ જોગમાયાના વેણ ઉપર માથા આપી દે ગાયું માતાજી માટે એવો વીર વસરાજ એના સાનિધ્યમાં બેઠા છે એટલે હું કહી દઉં સુરવીર કોઈ પણ હોય ગમે એવો બહાદુર હોય પણ પડકારો છે ને એની પાછળ નારી શક્તિનો હોય છે ને એની પણ બહુ જરૂર છે મહારાણા પ્રતાપનો શેરો થોડોક નાખો પડે ને ત્યાં અજબદેવ પવાર નામના રાજપૂતાણી એમના પત્ની પડખે ઉભીને કહેતા હતા કે રાણાજી થાકી ગયા હો ને તો થોડો સમય પોરો ખાઈ લ્યો કડે બાંધેલી બે તરવાર અને ચેતક ઘોડો મને આપી દો
રાજપૂતાણી ને શ્રેવળ છે મેવાડ ને કેમ ઘેરે કરવું એ ભલા માણસ આ પડકારાની મજા છે ઈ લડે બાકી તો બજારમાં બગડા તો બળ કે તમે અંદર રહેજો હું તેડમાંથી જોઈ લઉં આ બાજુ નથી આવતા ને નકર મને કહેજે નક મારી નાખશે તું તાર તું હો વરહનો થા ટિકિટ ના કાળા બજાર કર કોકના બૂચ માર તને કોઈ દી મોત ન આવે મોત તો મર્દ ને આવે મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને મર્દ લે ઇંગરુ દે અને મર્દ કો મર્દ બચાવે ગહરે સાંકરે કામ મર્દ કો મર્દ હી આવે પુની મર્દ ગુની કો જાનીએ સુખ દુઃખ સાથી દર્દ કે બૈતાલ કહે વિક્રમ સુનો લક્ષણ હે યે મર્દ કે એટલે યુવાનોને હજી કહેતો જાઉં કાયમ કહું છું માવા હરુથી ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો ન રાખતા એના કરતા એકલા રહેજો હા તાણે હરકી જાય ક્યાં ના ક્યાં ઉભા રાખી દે તમને ખબર ન હોય કે અમારી પેઢીઓમાં આ ન હોય પણ આની આરે ફર્યા એનું કારણ છે એ મરદાયની આ ધરતી છે અને મરદાયની વાતો કરવી છે ત્યારે દાડો વીર હસરાજના વંદના કરતા અમારા ગીગા બાપુ કુંચાલા સપાખરામાં લખે છે તારા જાને હજારા લઈ હાલો કરણ વાને દાડો રાણો હસ બારા થઈએ ટોકારા રાજન ધન ચોક તારા ધન તારા એમ ચડી વાળા હાથે તારા પુવાળો ધુજા ઉકડા નરંત ધન રાજન સ્વાગત એમના ટાપ અને એમની સાથે જે મિત્રો આવ્યા એ બધાનું અહીંથી સ્વાગત કરી અને અમારા બીકે ગઢવી સાહેબ અને એમનો આખો સ્ટાફ એ બધાનું સ્વાગત કરું છું અને મારે થોડા પ્રસંગો પણ આમ થોડુંક એવું વાતાવરણ થાય ને તો હું વાતો કરી નકર ગાયા કરી મારી પાસે વાતો એવી છે હું ઘણી વાર હમણાં કહેતો રહું છું મેં કીધું એક વાત એવી માંડું એટલે હોપો પાડી દો એક કલાક તમને ભૂલવાડી દઉં તમે ક્યાં બેઠા છો પણ એવું વાતાવરણ થોડું જોઈએ એટલા માટે પણ વીર વસરાજના સાનિધ્યમાં આ દાડા વાસરાનો સપાખરું ગાઉં છું એટલા માટે ઓળા રંગ જોડા ભાવ કરતા હાલ રૂપ ઓળા અંગ જોડા સીધા સંડ
ना रहे तुम शेर के बच्चे पाले हैं एक लाल हुआ बलिदान तो क्या सो लाल तेरे ओ मेरी जमीन महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बह इका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे चाले राम नवमी आवे से हमना हनुमान जयंती आवे से हमारो डाडो ईश्वर महात्मा ईश्वरदास जी नी ईश्वर नोम आवे से चाले એટલે આ આખો એક એવો સંગમ થયો છે આ અને હાલારની ધીંગી ધરતીમાં બેઠા છે આ એવી ધરા છે કે અહીંયા આ આજુબાજુના કોઈ પાણાને જંગલમાં પથ્થરને કોઈ પૂછે કે તારી પાસે શું છે હાલારના પાણા
તો ઈ પાણો એમ કે થોડીક વાર ઉભો રહે તો બલિદાન ત્યાગ અને સમર્પણની એકાદી કથા સંભળાવું. પધારો 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 વાહ પધારો વાહ વાહ ઘેર વાહ આવો 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 સુભા આવો દેહો એટલા માટે પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો હાલ જાળ જાળ આવી થોડીક સફાખરાની મોજ લેવરો. વિકે સાહેબ આપણે જુઓ કોઈ ઘોડાનું વર્ણન કરે તો એમ કે ઘોડું છૂટ્યું તો એમ કે કેવી રીતે તો બાગડતા 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 ઘોડું આવતું હતું સારું લાગે. ઘોડી આવતી હતી ઘોડો આવતો હતો એ સારું લાગે. પવન વેગે ઘોડો જાતો તો એ સારું લાગે. પણ ચારણ એમ કેતો હોય ઘોડો આલ્યો આવે છે દોડ્યો આવે છે ઘોડો યુદ્ધમાં ઉતરે છે તો ચારણ કહેતું કેવી રીતે તમને આમ ચિત્ર દેખાય કે નહીં બરાબર ઘોડો જ આવે છે કેવી રીતે પાગા નાખતા રકાબ કવિ પાગા દાદા ભારી પાગા આગા દાબે નાહી પાગા મૃગા નાહી આજ ગંધ ટોપલા બે ત્રણ વર્ષથી બોલતો હતો તો રતાણ ભિખારીના પેટનું થઈ ગયું આમ ખપર લઈ નીકળ્યો અમને કોક લોટ આપો ચારણ બોલે વેલા પણ થાય ખરું. હા પણ મેં કીધું એમ 18 વર્ણ છે પણ યુદ્ધના મેદાનમાં કોઈ ક્ષત્રિય ઉતરે કોઈ પણ માણસ સુરવીર યુદ્ધના મેદાનમાં ઉતરે એને સુરો કહેવાય પણ ચારણને દોઢ હુરો કહેવાય. હાથમાં તરવાર લઈ લડી પણ શકે અને યુદ્ધના મેદાનમાં લડાવી પણ શકે. અને ચારણે આપ્યું છે એની અનેક કથાઓ છે. આ તો અમારી ને અમારી કથાઓ બહુ નહોતા કરતા પણ હવે થોડી થોડી કરી છે ખ્યાલ આવે કે અમ એ હે. ઇતિહાસો ને પઠાર રસો ને જિસકો ગાયા તલવારો કી શાહો ને જિસકો દુલરાયા વહી કલમ કા ધની જ્ઞાન કા કારણ હો મે ચારણ હો મે ચારણ હો મે ચારણ હો મે ચારણ આ એક અવાજ કરે દાડો વીર વસરાજ માથું આપી દે. અને આજ સુધી આપણે દાડો દાડો કરીને એની પૂજા કરી છે. ચારણ આવીની ગાય માટે વીર વસરાજ સોલંકી કપાણા છે આપ જાણો છો એવી અનેક કથાઓ. પણ વાતો ઉપર એટલે થોડી ગોળ થાય એટલે ગાવાનું નકર મારી પાસે વાતો એવી છે. મેં કીધું એમ ઘણી કરવાનું મન થાય વાતો પણ થોડો આ જે કઈ દાડાના સાનિધ્યમાં થઈ જાય એટલે ગાવાનું વધારે ચાલુ રાખું છું. એટલે મને ગમતું ગીત ને આ વખતે સર્વે આવ્યો મને ઘણા મિત્રોએ કીધું દ્વારકા જગત મંદિર સુધી અને આખા ઓખામાં બધાએ મને કીધું કે વરહો વરે કરતા આ વખતે પેલા તો જાત્રાળુઓ જ બહુ આવ્યા હતા દર્શન લાખો આવ્યા કેમ હમણા દ્વારકા વાળો જાણે એટલા દર્શનાર્થીઓ આવ્યા. પણ એમાં વધારેમાં વધારે કોઈ ગીત વાગ્યું હોય ડીજે માં લઈને મોબાઈલ માં લઈને ઠેઠ સુધી તો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. ગીત વાગ્યું છે એટલું કોઈ ગીત નથી વાગ્યું જાત્રામાં એટલા માટે અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય
વાત જ નો થા भगवान दरिया ना फलिया माटी ठा भगवान ओखो ओखो
ભાગશાળી ચારણ નો ભીમરાણા ને એ હુર ઘાંઘણિયા નો ઢોલરિયો તે ભાગશાળી ચારણ નો ભીમરાણા ને એ હુર ઘાંઘણિયા નો ઢોલરિયો તે અવતારી જન્મી જા મોગલ નાય પારકા ના દેવ ની તો ભાગ નો થા પરિવાર દ્વારા એક ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે ધોરાજી ગામ અને ખીમાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવશે તારીખ 7/4/2023 થી 13/4/2023 સુધી ભાગવત જ્ઞાન યજ્ઞ તો સમગ્ર અહીંયા બતારેલા બધા જ મિત્રોને ધોરાજી ગામે ખીમાણી પરિવારનું ભાવભર્યું સપ્તાહમાં આમંત્રણ છે ખૂબ ખૂબ ધન્યવાદ સનાતન ધર્મ ના હારા કામ થા ભારત માં જુઓ હવે ભગવો લહેરા અરે સનાતન ધર્મ ના હારા કામ થા ભારત માં જુઓ હવે ભગવો લહેરા આ બાબા ની મજા છે સાહિત્યમાં શબ્દો ભર્યા ત્યાં સાંભળવાની સહી નથી તો કારણ બતાવે કાગળો એના કાળજામાં કઈ નથી પણ વર લાડો હોય ડાડો વીર વછરાજ થોડો આ બાજુ આમ બેસી જાવ અથવા પાછળ વાળાને દેખાતું નથી મરદ મરે તોય માર્ગ મૂકીને મરે હો આત્મા અર્પણ તણા પ્રથમ ભૂ ભારતે ચારણે કંઠ થી સુર છેડ્યા પછી લાખ ના લોહી ની ધાર અટકાવવા ચારણે આપના લોહી રેડ્યા એટલે થોડું શાંત વાતાવરણ થાય એવું કરજો આપણે એટલે હું મને ફરમાઈશું ઘણી વિશે વાતોની છે ગાવાની પણ છે પણ દાદાના સાનિધ્યમાં બેઠા છે વીર વસરાજ સોલંકી મંગળ ગીતો ગવાતા હોય અને એમાં એક મંગળ બીજું મંગળ અને પછી દેવલાય આવીને એમ કે ગાય વાછરા
મારી વેગડને લઈ જાય છો પોખણ ને પ્રણવેરા તણી હવે રાણા રમિતુ મેલ ધરીને ખાંડાના ખેલ મારી વેગડ કારણ વાસરવા અને મારું એક લખેલું વીરસનું ડાડા વાસરાને વંદના કરતો ગીત છે કેઈ પોખાણો જેદી પોખાણો તો માનવે લાડો રે राजा तू
بول بول امول ہے بین تولے مت بول پہلے بھیتر تول کے پھر باہر تو بول ہاں تول وگر چارن نو بول نو ہے چارن نا وین اوپر ماتھا دیتا تھا آپ جانو سو بیجل کاغ نام نو چارن جناگڑ نی کچری میں آوین دھوج کویتا نو ویو دھرا سیچ سو دھرے مرے پن خید نو موکے باگے نئی سو لرے زور بد قدین چکے نیرا دھار کو دیکھ دیئے گا دھار گا آپ بلا ہڑک بچن اچار سنیہ میں کرے نہیں چھل પરત્રિયા સંગ ભેટે નહીં તરત જ્ઞાન ગવ દૂત કો અન કીધું કવિરાજ મારાથી રહેવાતું નથી માંગી લ્યો તો કે માગનાર ચારણ છે ઓ તો કે દેવા વાળો રાજપૂત છે મૂંજાવાનું ન હોય તો કે તમારું માથું જોઈશ અને હાંડિયાના ત્રીજા પાહણા જેવી તરવાર કાઢીને તેથી કીધું તું બીજલ કાગને ઓ રાડિયા છે કવિરાજ ભગવાને મને એક જ માથું આપ્યું તમને આજે આપી દઉં છું
બાકી 10 માથા રાવણ ની જેમ આપ્યા હોત તો આખું ગાડું ભરી દે ચારણ ની જીપાન ઉપર કુરબાન છે બધું ભલા માણસ ઈ મજા છે વાહ તો અરે વાહ વાહ જો આ આ કેવો ચાહક છે જો માં આમ મારું ચિત્ર દોરાયું છે આ ટેટુ માં જોઈ લ્યો નામ આને જોરદાર તાળીયાથી વધાવો યાર ધન્યવાદ મારો બાપલિયો ધન્યવાદ અમદાવાદ થી ટેટ આવ્યો ખમા ખમા તને માતાજી નરવો રાખે મારો બાપલિયો આ પ્રેમ ની વાતો પ્રેમીઓ જાણે અને જાણે પ્રેમી ના જીવ પણ કેતો તો વાત તમને ઈ બેલ જોડાવત બીજલા એટલે આપા કાળા આપા બાપુની આ રચના કહેવાનું મન થાય આજ મને મને બહુ ગમે તમે લગભગ સાંભળી છે જેટલાય સાંભળી હોય ને બધા એક હાથ ઊંચો કરજો માં માટે પુતિયાઈ માટે મેં વંદના કરી પણ બધા જ જોગમાં એવને આ વાત લાગે જેની માં કુળદેવી એને એનું પોતાનું લાગે આ કડી જયારે હું ગાઉં અને કડી આવે ને તમે ઓળખી જાઓ તો જેટલાય સાંભળ્યું હોય બધા ઊંચો હાથ એક હાથ ઊંચો કરજો એટલે મને ખ્યાલ આવે કેટલાય સાંભળેલું આ મારું જ લખેલી છે ગીતની કડી
રચનાઓ પણ મને ગમતી અને સાહેબનો ભાવ એવો છે એમની ફરમાઈશ છે મારા કવિકે સાહેબની અને આપ બધાય હાંભળ્યું હોય છે ગાઉં એટલે તમને મજા આવશે એવો ભાવગીત મોગલમાનું મારું લખેલું તમે જોયું હશે માતાજીનું આ ભાવગીત એટલે કે મોગલ મારે મારી મોગલ માતાનું
માની આઈ પીછળ નામ લઈ તો એમાં વાઇબ્રેશન આવે એમની એક અમારા ખોજાભાઈ ની એક ફરમાઈ છે એટલે હા અનિકભાઈ ખોજા એમની ફરમાઈ છે માં પીછળ ની એટલે મને ગમતી રચના ની કડી મને પ્રાણ થી પ્યારી અન પાસી ને જાળી ની વાત નિરાલી એ પીઠડ માં મને પ્રાણ થી પ્યારી હાથનું કામ કરે છે